असलामुअलैकुम बाळको, आपणे धोरण 3 आपणे हवे अंग्रेजी असाइनमेंट शीखीशुं। आपणे बधो कोर्स कम्प्लीट शीखी गया, हवे आपणे असाइनमेंट शीखीशुं। तो जुओ, आपणो पहेलो प्रश्न छे असाइनमेंटमां के चित्रो गणी संख्या अंको अने शब्दोमां लखो। तो अहीं आपणे शुं करवानुं छे के चित्रो गणवाना छे, तेनो अंक लखवानो अने पछी तेनो स्पेलिंग लखवानो। तो जुओ, अहीं 15 पतंग छे तो 15 तो FIFTEEN 15 ए रीतना लखेलू छे। तो जुओ, हवे आगळ आपणे गणीशुं अने पछी लखीशुं। तो जुओ, बॉल छे तो बॉल केटला छे, तो 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 18 એટલે કેટલા? 18 કેટલા થયા? 18 તો 18 તો EIGHTEEN 18 એટલે 18 પછી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 કેટલા છે? 13 છે। તો TIRTEEN 13 13 એટલે આ રીતના આપણે લખવાનું છે। પછી જુઓ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 કેટલા થયા? 19 એટલે કે 19 તો NINETEEN 19 એટલે કે 19 પછી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 કેટલા છે? 17 છે। 1 7 17 તો SEVEN TEEN 17 17 એટલે 17। તો આ રીતના તમારે જવાબ લખવાનો છે। પછી જુઓ આગળ કેટલા છે તો આપણે ગણીશું। તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 તો કેટલા છે? 14 તો FOURTEEN 14 એટલે કે 14। પછી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 કેટલા છે? 12 એટલે કે 12। આપ તમે ગુજરાતીમાં પણ ગણી શકો છો અને અંગ્રેજીમાં પણ ગણી શકો છો। તો TWELVE 12 એટલે 12। પછી 1 2 3 4 5 6 7 8 9 11 12 13 14 15 ને 16 તો કેટલા છે? 16 એટલે કે 16। તો SIXTEEN 16 એટલે 16। પછી જુઓ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20 એટલે 20 એટલે કે 20। તો TWEN 20 એટલે 20। તો આ રીતના આપણે અહીંયા ચિત્રો ગણવાના છે અને પછી એની સામે તેનો અંક અને તેનો સ્પેલિંગ લખવાનો છે। તો પ્રશ્ન એ આપણે શીખ્યો, હવે પ્રશ્ન 2। તો પ્રશ્ન 2માં શું છે કે નીચે આપેલા ફળોના અંગ્રેજી સ્પેલિંગ સામે તેના અંગ્રેજી ઉચ્ચાર લખો, એટલે કે સ્પેલિંગ આપેલો છે તેની સામે તેનો ઉચ્ચાર લખવાનો છે। તો જુઓ, BANANA બનાના, તો અહીંયા બનાના એવું લખેલું છે એ રીતના। તો ORANGE તો શું છે? ઓરેન્જ। અહીંયા આપણે ઓરેન્જ આ રીતના લખવાનું છે। પછી APPLE તો શું આવશે? એપલ। આ રીતના તમારે અહીંયા લખવાનું છે, હું તમને લખીને નહીં બતાવતી, અહીંયા જગ્યા ખૂબ નાની છે એટલે। તો જુઓ, પહેલાં શું છે કે ORANGE એટલે નારંગી, પછી APPLE એપલ તો એપલ એવું આપણે લખીશું, પછી MANGO એટલે મેંગ કેરી। આપણે અહીંયા શું લખવાનું છે કે મેંગો। જુઓ, અહીંયા તમને નીચે જવાબ આપેલા છે એમાં લખેલું છે GRAPES તો ગ્રેપ્સ, પછી POMEGRANATE પોમીગ્રેનેટ એટલે ડરડમ, પણ આપણે શું લખીશું? પોમીગ્રેનેટ। પછી GUAVA ગ્વાવા એટલે જામફળ, પછી PINEAPPLE પાઇનેપલ, આપણે પાઇનેપલ એવું લખીશું, PAPAYA પપૈયા, પછી WATERMELON તો શું વંચાય? વોટરમેલન, પછી CHICKOO ચીકુ આપણે લખીશું, પછી COCONUT કોકોનટ, તો અહીંયા આપણે શું લખીશું? કોકો
कोट लखीशू आ रीतना लखवा पची जुओ शू कि बॉक्स में आपेला शब्दों उपयोग कर फलों नाम लखो तो अँ शू कि आपने चित्रों आपेला है ये चित्र साम लखवा એટલે કે અંગ્રેજી સ્પેલિંગ લખવાનું. તો જુઓ પહેલાં શું છે, કેળું છે. તો બી એ એન એ એન એ બનાના, બનાના એટલે કેળું. પછી શું છે, કેરી. તો એમ એ એન જી ઓ. પછી શું છે, ડળમ છે. તો ડળમને શું કહેવાય, પોમીગ્રેનેટ કહેવાય. તો જુઓ અહીંયા પોમીગ્રેનેટનો સ્પેલિંગ આપેલો છે, પી ઓ એમ ઈ જી આર એ એન એ ટી ઈ. પોમીગ્રેનેટ શું કહેવાય, પોમીગ્રેનેટ કહેવાય. તો તમારે અહીંયાથી સ્પેલિંગ શોને લખી લેવો. પછી જુઓ શું છે કે એપલ. તો સફરજનને એપલ કહેવાય, તો એ ડબલ પી એલ ઈ એપલ, એપલ એટલે સફરજન. પછી તરબૂચ, તો ડબલ્યુ એ ટી ઈ આર એમ ઈ એલ ઓ એન, વોટરમેલન, વોટરમેલન એટલે તરબૂચ. પછી જી આર એ પી ઈ એસ, ગ્રેપ્સ, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. પછી ઓ આર એ એન જી ઈ, ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી. પછી સી એચ આઈ સી કે ડબલ ઓ, ચીકુ, ચીકુ એટલે ચીકુ. પછી ઓ સી ઓ એન યુ ડી, કોકોનટ, કોકોનટ એટલે નાળિયેર. પછી પી એ પી એ વાય એ, પપૈયા, પપૈયા એટલે પપૈયું. પછી પી આઈ એન ઈ એ ડબલ પી એલ ઈ, પાઇનેપલ, પાઇનેપલ એટલે અનાનસ. તો અહીંયા આપણે પ્રશ્ન એક અ બ અને ક એ ત્રણ પ્રશ્નો શીખ્યા. એ ત્રણ પ્રશ્નોને હોમવર્કમાં મોકલીશ, એ તમારે નોટમાં લખવાનું છે. નોટમાં તમારે અસાઇનમેન્ટ એવું લખી દેવાનું છે અને પછી આ ત્રણ પ્રશ્નો તમારે નોટમાં લખવાના છે, એ તમારું હોમવર્ક છે.